નમસ્કાર, હું છું પ્રતિમા બારોટ. આપણે જોઈ રહ્યા છે પીટીવી ન્યૂઝ ગુજરાતી. અત્યારે આપણને મહત્વના સમાચાર બનાસકાંઠામાંથી મળી રહ્યા છે. બનાસકાંઠામાં બનાસ બહુજન સંગઠને ડીસામાં સિવિલ હોસ્પિટલમાં કાયમી એમડી ફિઝિશિયન મૂકવા માટે જિલ્લા આરોગ્ય અધિકારીને અપાયું આવેદનપત્ર. બનાસકાંઠામાં કોરોના કહેરમાં હોસ્પિટલમાં ઓક્સિજન અન્વય વેન્ટિલેટરના અછતને લઈ ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને ઠેર ઠેર રઝળપાટ કરવા છતાં હોસ્પિટલ ફૂલ હોય સારવાર ન મળતા આવા દર્દીઓ મોતને ભેટી રહ્યા હતા. ત્યારે ડીસામાં રાજ્ય સરકારે ડીસા સિવિલને ફાળવેલા વેન્ટિલેટર એમડી ફિઝિશિયન તબીબ ન હોવાના કારણે ધૂળ ખાઈ રહ્યા છે. ત્યારે બનાસકાંઠામાં સેવાભાવી સંગઠન બનાસ બહુજન સંગઠનના પ્રમુખ આવી રહેલ ત્રીજી કોરોનાની વેવને પહોંચી વળવા ડીસા સિવિલ હોસ્પિટલમાં કાયમી એમડી ફિઝિશિયન મૂકવાની માંગ સાથે આવેદનપત્ર આપ્યું હતું. અને બનાસ બહુજન સંગઠન પ્રમુખ ગૌતમભાઈ છત્રાલિયા તેમની પાલનપુર તાલુકા ટીમ દ્વારા ડીસા જનરલ સિવિલ હોસ્પિટલમાં ખાલી પડેલ એમડી ફિઝિશિયન તબીબની ભરતી કરવા માટે બનાસકાંઠા કલેક્ટર સાહેબ તેમજ જિલ્લા આરોગ્ય અધિકારી સાહેબને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. અને વધુમાં જણાવ્યું હતું કે જ્યારે સમગ્ર વિશ્વ કોરોનાની ગંભીર મહામારીમાં સપડાઈ રહ્યું છે તેમાં દર્દીઓ ઓક્સિજન અને વેન્ટિલેટરના અભાવે મોતને ભેટી રહ્યા છે, જે બહુ ચિંતિત અને ગંભીર બાબત છે. ડીસા જેવા શહેરમાં સિવિલ હોસ્પિટલમાં એક પણ તબીબ વેન્ટિલેટર ચલાવી શકે તેવા એમડી ના હોવાથી ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને ખાનગી હોસ્પિટલનો બહુ ખર્ચાળ બિલો ભરી શકે તેમ ના હોય અને પરવડી શકે તેમ નથી. આથી આજ રોજ લોકોના આરોગ્યની ચિંતા કરી, ડીસાવાસીઓના આરોગ્યની ચિંતા કરી બનાસ બહુજન સંગઠન દ્વારા જિલ્લા સ્તરે રજૂઆત કરી તાત્કાલિક ધોરણે ડીસા જનરલ સિવિલ હોસ્પિટલમાં તબીબની ભરતી કરવા રજૂઆત કરી હતી, જેથી કોરોનાના ત્રીજી લહેરનો સામનો લોકોના જીવ બચાવી શકાય. તેમાં પાલનપુર તાલુકાની ટીમમાંથી જકીભાઈ મેમણ અને આદિલ સિંધી વકીલ પણ હાજર રહ્યા હતા. બ્યુરો રિપોર્ટ, પ્રકાશ ગોસ્વામી, બનાસકાંઠા.